દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે ત્યારે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે મહાભારત ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે કળીયુગના અંત ક્યારે થશે જે અનુસાર દુનિયાના અંતનું કારણ એક સ્ત્રી હશે તો ચાલો જાણીએ ક્યારે કયા કારણોસર થશે દુનિયાનો અંત હિન્દુ ધર્મ પ્રમાણે કુલ ચાર યુગ માનવામાં આવે છે એ ચાર યુગ છે જે નીચે પ્રમાણે હું તમને જણાવીશ મિત્રો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ તથા કળિયુગ જે પૈકી ત્રણ યુગ પણ કર્યા છે અને હાલના સમયમાં લાસ્ટ યુગ એટલે કે કળિયુગ અંત સમયની જાણકારી આપને હું આપું છું મિત્રો આગામી સમયમાં વ્યક્તિ કરતાં તેની સંપત્તિનો વધુ આદર કરવામાં આવશે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે આવનારા સમયમાં ભવિષ્યવાણી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંચ હજાર વર્ષ નકારી પણ નથી શકતા આ કળિયુગમાં ફક્ત ધન એક માનવામાં આવે છે અને આ કાયદા અને કાનૂન એ ન્યાય માટે મિત્રો આ બધાનો ઉપયોગ અન્ન માટે કરવામાં આવે છે ત્યારે ભગવાન જંગલી મધ ફૂલ અને બીજની મદદ લેવી પડશે ભગવાન મનુષ્ય પચાસ વર્ષના થશે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આપણને કેટલા લક્ષણો પણ જોવા મળી રહે છે મિત્રો એના કયા અનુસાર જ્યારે કળિયુગમાં ધરતી પર પાપ વધી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર રૂપે આવશે અને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે આગામી સમયમાં લોકો પ્રેમ નફરતનું સ્વરૂપ લેશે અને પારિવારિક સંબંધો બગાડવાની સિવાય મનુષ્ય કળીજુગમાં વર્ષના દુકાળથી પરેશાન રહેશે કળિયુગમાં મનુષ્યના તમામ જીવનની મહત્વ ઉંમર પચાસ વર્ષાલ થઈ જશે મિત્રો આ કળીયુગમાં મનુષ્ય એ પોતાને વૃદ્ધ માતા અને પિતાની અને વરસાદને બરફથી ઘણું બધું એ નુકસાન ભોગવવું ગંભીર ચિંતાને કારણે તે પરેશાન થઈ જશે પ્રથમ લક્ષણ પહેલાં સમસ્યા ભોજનની જ આવશે અને આ બધે ભોજન મનુષ્યની વધારેમાં વધારે ઉંમર વીસથી ત્રીસ વર્ષ હશે આ ઉપરાંત જ્યારે કળીયુગનો અંત આવશે ત્યારે ધરતી પર પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે કળિયુગનો પણ અંત થશે ત્રીજું લક્ષણ એવું છે કે જ્યારે પતિ પત્ની એકબીજા સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવા લાગશે અને લોકો લગ્ન કરવામાં કોઈ રૂચિ નહીં રહે હિન્દુ શાસ્ત્રોમાં સમયને ચાર યુગ વેચવામાં આવ્યા છે મિત્રો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળીયુગ હવે આપણે કળીયુગમાં રહીએ છીએ કળીજુગ એટલે જેમાં માનવજાતિનું મન અસ અસંતોષથી ભરેલું છે અને માનસિક રીતે નાખુશ છે ધર્મનો માત્ર ચોથો ભાગ જ રહ્યો છે ને હાલની પરિસ્થિતિમાં જેવું થાય છે તેવું દેખાય છે આજે ફક્ત દંડ વેર લોભ અને આંતક જ દેખાય છે પુરાણોમાં કળીજુગ મનુષ્ય માટે એક સાપ માનવામાં આવે છે પણ તમે ક્યારે વિચાર્યું છે કે કળીયુગ ક્યારે શરૂ થયો અને ક્યારે કળીયુગનો અંત આવશે અને તે પછી કળીયુગ આવશે તો ચાલો જાણીએ કળીયુગ પછીનું યુગ કેવો રહેશે મિત્રો કળિયુગને સંબોધિત એક વાર્તા ગ્રંથોમાં વર્ણવામાં આવી છે કે જે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે ભગવાન દ્વાપર યુગ હવે ચાલ્યો ગયો છે અને સમય સમયગાળા મુજબ કળીયુગ આ પછી બનશે પરંતુ મનુષ્યને નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપો વધશે ત્યારે સમજો કે કળીજુગ શરૂ થઈ ગયો છે કળીજુગ સ્ત્રીના વારથી શરૂ થશે અને કળીજુગની સ્ત્રીઓ તેમના વાળ કપાવવાનું શરૂ કરશે જે સ્ત્રીના આભૂષણ તરીકે માનવામાં આવે છે તે પછી બધા પુરુષો સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રંગવાનું શરૂ કરશે અને પછી કળિયુગમાં કોઈના બી વાળ લાંબા અને કાળા દેખાશે નહીં કળિયુગનો સમય મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો મિત્રો કેટલો છે સતયુગનો સમયગાળો સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ રહેશે મિત્રો અને આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી દસ હજાર વર્ષ હશે સતયુગની વાત કરું છું સતયુગમાં જે મનુષ્યની ઉંમર છે એ ચાર હજારથી દસ હજાર વર્ષ હશે અને કળિયુગમાં જે મનુષ્યની ઉંમર છે એ સાવ નાનીમાં નાની ત્રીસથી કરી વીસથી કરી અને ત્રીસ વર્ષ સુધી થઈ જશે ત્યારે સતયુગ ફરીથી પૃથ્વી પર પ્રભુત્વ મેળવશે માણસ શરીર આનંદને બદલે માનસિક સુખ સુવિધાઓ પર ભાર આપશે મનુષ્યમાં એકબીજા પ્રત્યે તિરસ્કાર માટે કોઈ સ્થાન નહીં રહે અને ચારે બાજુ પ્રેમ હશે માનવતા ફરીથી સ્થાપિત થશે માનવનો પરમ જ્ઞાન પ્રાપ્ત થશે લોકો પૂજા અને ધાર્મિક વિધિમાં વિશ્વાસ કરશે ત્યારે સતયુગમાં માણસ પોતાની તબોલથી ભગવાન સાથે વાત પણ કરી શકશે મિત્રો આ હું વાત કરી રહ્યો છું મિત્રો કે કળિયુગ પછીનું જે યુગ આવશે સતયુગ એ સતયુગ પાછો કેવો હશે યુગમાં લોકો શરીર ઉપર સંપૂર્ણ નિયંત્ર રહેશે અને દરેક વ્યક્તિ આત્મના પરમ આત્મા સાથે જોડવાથી ખુશ થશે એટલે કે આ વિશ્વનું સુવર્ણ સુવર્ણયુગ કહેવાશે પરંતુ દાયકાથી સુવર્ણયુગ હજી ઘણો લાંબો સમય બાકી છે અને આપણે કળિયુગમાં જ આપણા ધર્મ અને કર્મો સાથે સતયુગની જેમ જીવવાનું કેમ કામ ન કરવું જોઈએ કારણ કે ગ્રંથોમાં પણ વર્ણવામાં આવ્યું છે કે કળિયુગમાં પણ જે લોકો ધર્મ અને ક્રિયામાં વિશ્વાસ કરે છે તેઓ સતયુગનો સુખ મળે છે મિત્રો હડાહડ કળિયુગ આવી ગયો છે આવું તો અનેક વાર આપણે સાંભળ્યું છે પરંતુ શું ક્યારે તેના અંત વિશે વિચાર્યું છે હવે તેનો અંત કેવી હશે અને દુનિયાની શરૂઆત આવા અનેક સવાલો જે ઘણા લોકોના મનમાં ઉછળતા હોય છે અને કળિયુગના પછી એકવાર સતયુગની શરૂઆત થશે પુરાણોમાં સર્જનો સર્જનોનો સંપૂર્ણ સમય એટલે કે સમયને ચાર યુગમાં વેચવામાં આવ્યો છે ચાર યુગમાં સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ કળીયુગના અંતિમ તબક્કામાં ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર સાથે અને સતયુગ શરૂ થશે અને ચારો યુગનું વર્ણન શ્રીમદ્ ભાગવત પુરાણમાં મળે છે મિત્રો પરંતુ કળિયુગમાં અહંકાર વેર લોભ અને આતંક બધે દેખાય છે કળિયુગ માનવજાત માટે એક શ્રાપ કહેવાય છે જે આ યુગમાં જીવેલો દરેક માનવી ભોગવી રહ્યો છે ધાર્મિક ગ્રંથો અનુસાર યુગના પરિવર્તનો આ બાવીસમું ચક્ર ચાલી રહ્યું છે ત્યારે ગીતામાં પણ આ વર્ણવામાં આવ્યું છે કે યુગના પરિવર્તનના આ ચક્ર મુજબ હાલમાં કળીયુગ ચાલી રહ્યો છે શાસ્ત્રો અનુસાર કળીયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે જેમાં બેતાલીસ લાખ ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે એટલે કે કળિયુગના અંતમાં હજી ઘણો સમય બાકી છે પણ કળીયુગનો અંત બ્રહ્મપુરાણમાં વર્ણવામાં આવ્યો છે મિત્રો આ સિવાય ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કળિયુગનો અંત કેવી રીતે સમાપ્ત થશે તે પણ જણાવ્યું છે જેનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે સતયુગનો સમયગાળો સત્તર લાખ હજાર વર્ષનું રહેશે મિત્રો આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી કરી અને દસ હજાર વર્ષ સુધી થઈ છે મિત્રો મનુષ્ય એકબીજા માટે નફરતનું સ્થાન નહીં હોય જ્યારે બહુ પ્રેમ હશે અને માનવતા ફરીથી સ્થાપિત થશે મિત્રો આ મહિલાઓને પોશાક પહેરવાનો શોખ હોય છે તે થોડી ઓછી મહેનત છે પરંતુ તે ખૂબ બુદ્ધિશાળી છે અને તેના તમામ કાર્યો ઝડપથી પૂર્ણ સક્ષમ આ મહિલાઓ ધર્મ ઉપવાસ કરવા અને ઋષિમુનિઓ સેવા કરવા માટે સમર્પિત છે ભલે તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હોય પરંતુ તેમની કુંડળીમાં રાજયોગ છે સમાનતા તેની આ એક ભાગ્યશાળી ઉપવાસ હતો અને સજનો ખૂબ જ પ્રેમાળ હોય છે અને ભાગ્ય જે વિશે આનંદમય વ્યસ્ત હોય છે મિત્રો આ મિત્રો કળિયુગ અને કળિયુગ પછીનો જે સમયગાળો આવશે જે સતયુગની સ્થાપના થશે એ સતયુગની સ્થાપના કેવી થશે જે અત્યાર સુધી થોડી ઘણી માહિતી મેં તમને આપીને બીજી માહિતી છે આગળના વિડીયોમાં હું કાલે તમને જરૂર સેવ કરીશ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગે